નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેન્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આઈટીઆઈ અંતર્ગત ચાલતા ટ્રેડ મશીનિસ્ટના બ્રોચ ટાઈપ અને તેના યુઝ લેસન વિશે માહિતી મેળવીશું તો ચાલો આપણે શીખીએ બ્રોચ ટાઈપ અને તેના યુઝ વિશે બ્રોચ ટાઈપ અને તેના ઉપયોગ મિત્રો આ આકૃતિમાં તમે સ્પષ્ટપણે જોઈ રહ્યા છો એક જોબ છે તેમાં બ્રોચ કરેલો છે આકૃતિમાં મિત્રો તમે જોઈ શકો છો સ્પષ્ટપણે અહીં બ્રોચ કરેલો છે બ્રોચ એટલે શું તેની વ્યાખ્યા આપણે પહેલાં હું તમને જણાવું એ પહેલાં હું તમને મિત્રો એલિમેન્ટ ઓફ બ્રોચ ટીથ એટલે કે બ્રોચના દાતાના એલિમેન્ટ વિશે માહિતી આપું આકૃતિમાં મિત્રો તમે જોઈ શકો છો આ જે છે તેને આપણે ડેપ્થ કહીશું આ જે એંગલ છે મિત્રો તેને આપણે રેક અથવા તો હુક એંગલ કહીશું અહીંથી અહીં સુધીના અંતરને પીચ કહીશું અહીંથી અહીં સુધીના અંતરને આપણે લેન્ડ કહીશું અને મિત્રો આ જે એંગલ છે તેને બેક ઓફ અથવા તો ક્લિયરન્સ એંગલ કહીશું અને આને રેડિયસ એટલે કે ત્રિજ્યા કહીશું પહેલાં તો મિત્રો આપણે આ લેસનમાં શું શીખીશું તે વિશે હું તમને માહિતગાર કરું બ્રોચ તેનો પરિચય બ્રોચનું વર્ગીકરણ બ્રોચનું મટીરિયલ બ્રોચિંગની પદ્ધતિ બ્રોચિંગ મશીન બ્રોચિંગ ફિક્સચર બ્રોચિંગના ફાયદા અને ગેરફાયદા બ્રોચિંગના ઉપયોગો તો મિત્રો પરિચય બ્રોચિંગ એ એક કટિંગ પ્રક્રિયા છે મિત્રો બ્રોચિંગ એટલે શું બ્રોચિંગ એ એક કટિંગ પ્રક્રિયા છે જેમાં ટૂલ વડે ધાતુ દૂર કરવામાં આવે છે આ ક્રિયાને બ્રોચિંગ કહે છે એટલે કે મિત્રો બ્રોચિંગ એટલે કે કોઈ ધાતુને આપણે કટિંગ ટૂલ વડે દૂર કરીએ તેને બ્રોચિંગ ક્રિયા કહીશું કટિંગ ક્રિયા દરમિયાન આ ટૂલને ગાઈડ કરવામાં આવે છે બ્રોચ ટૂલને પુલ અથવા પુશ કરીને ધાતુનું કટિંગ કરવામાં આવે છે એટલે કે મિત્રો બ્રોચિંગ ટૂલ જે છે તેને આપણે પુલ અથવા તો પુશ કરીશું અને ધાતુનું કટિંગ કરીશું બ્રોચની મદદથી કીવે સ્ટોલ કટિંગ વગેરે પ્રકારના કટિંગ કરી શકાય છે બ્રોચ ટૂલનો આધાર નીચે જણાવેલ કેટલાક મુદ્દાઓ ઉપર રહેલો છે તો ચાલો મિત્રો બ્રોચ ટૂલનો આધાર કયા કયા મુદ્દાઓ ઉપર રહેલો છે તેના વિશે આપણે સમજ મેળવીએ બ્રોચ ટૂલનો આધાર મિત્રો ચીપની જાડાઈ ચીપ બ્રેકર્સની ગોઠવણી દરેક દાતાની કટિંગ સપાટીની પહોળાઈ ક્લિયરન્સ એંગલ જોબની ધાતુ જોબની ધાતુ કઈ છે મિત્રો એના ઉપર પણ છે તદઉપરાંત એક જ વખતમાં એક સાથે કટિંગ કરતા દાતાઓની સંખ્યા એટલે કે દાતાઓની સંખ્યા કેટલી છે મિત્રો સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ છે કે મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ છે જેમ કે ચીઝલ એ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ છે એક્ઝોબ્લેડ એ મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ છે આમ એક જ વખતમાં એક સાથે કટિંગ કરતા દાતાઓની સંખ્યા ઉપર પણ બ્રોચ ટૂલનો આધાર રહેલો છે તે ઉપરાંત કટિંગ દરમિયાન ઉપયોગમાં લેવાતું લુબ્રિકન્ટ ક્યુ લુબ્રિકન્ટ આપણે વાપરીએ છીએ મિત્રો તેના ઉપર પણ રહેલો છે નિયમિત સપાટ કે અનિયમિત સપાટીઓ ઉપરથી ધાતુને દૂર કરવા માટે બ્રોચનો ઉપયોગ થાય છે હવે મિત્રો સપાટી નિયમિત હોય કે ઇરેગ્યુલર એટલે કે અનિયમિત હોય તેનો કોઈ મહત્ત્વ નથી નિયમિત સપાટી કે અનિયમિત સપાટી ઉપરથી ધાતુને દૂર કરવા માટે બ્રોચનો ઉપયોગ કરવામાં આવે છે કટિંગ સ્ટ્રોક દરમિયાન ટૂલ રફિંગ અને ફિનિશિંગ બંને ક્રિયાઓ કરે છે બરાબર છે મિત્રો કટિંગ સ્ટ્રોક દરમિયાન બ્રોચમાં રફિંગ અને ફિનિશિંગ બંને ક્રિયાઓ થાય છે આ ક્રિયા ઝડપી ધાતુ દૂર કરી શકાય છે એટલે કે રફિંગ અને ફિનિશિંગ આ બંને ક્રિયાઓથી ધાતુઓ ઝડપથી દૂર કરી શકાય છે તેથી તે સરળ અને સસ્તી બની રહી છે આમ બ્રોચિંગ ક્રિયા મિત્રો સરળ અને સસ્તી છે ઇઝીલી ટૂંકમાં સેમી સ્કિલ પર્સન હોય મિત્રો એ પણ બ્રોચિંગ ક્રિયા આરામથી કરી શકે છે અનસ્કિલ પર્સનની આપણે અહીં વાત નથી કરતા એનું તમે ખાસ ધ્યાન રાખજો સેમી સ્કિલ પર્સન હોય તે પણ કરી શકે છે આમ માસ પ્રોડક્શન અને ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે આમ મિત્રો બ્રોચિંગનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે કારણ કે એ સરળ છે અને સસ્તી છે જુદા જુદા આકારની આંતરિક અને બાહ્ય સપાટીઓના મશીનિંગ કરવા માટે બ્રોચિંગનો ઉપયોગ કરવામાં આવે છે રફ કટિંગ ફિનિશિંગ અને ફિનિશિંગ એમ ત્રણ ક્રિયાઓ દ્વારા બ્રોચિંગની ક્રિયાનું ત્રણ ભાગમાં વિભાજન કરેલ છે બ્રોચિંગની ક્રિયા મિત્રો ત્રણ ભાગમાં ડિવાઇડેડ છે ત્રણ ભાગમાં એનું વર્ગીકરણ કરેલું છે ટૂંકમાં રફ કટિંગ એટલે બ્રોચિંગની ક્રિયામાં પહેલાં રફ કટિંગ કરશું પછી સેમી ફિનિશિંગ અને અંતે ફાઇનલ ફિનિશિંગ એમ ત્રણ ભાગમાં બ્રોચિંગ પ્રક્રિયાનું વિભાજન કરેલ છે મિત્રો આ આકૃતિ જે છે તેમાં આપણે બ્રોચના પ્રકાર જોઈ શકીએ છીએ આ આકૃતિ તમે ધ્યાનથી જુઓ એમાં બ્રોચના પ્રકાર છે બરાબર છે મિત્રો એ બ્રોચના પ્રકારો વિશે હું તમને વિશેષ સમજ પછીથી આપીશ અહીં તમે આકૃતિ જો મિત્રો બ્રોચ શેપ રેફરન્સ એટલે કે બ્રોચનો શેપ મિત્રો કેવો હોઈ શકે તો આકૃતિમાં તમે જોઈ શકો છો બ્રોચનો શેપ કીવે હોઈ શકે આ જે પ્રથમ આકૃતિ છે તે બ્રોચ શેપ કીવે દર્શાવે છે બીજી આકૃતિમાં સ્ટાન્ડર્ડ સ્ક્વેર છે ત્રીજીમાં હેક્ઝાગોન બ્રોચ શેપ છે ચોથીમાં આ રાઉન્ડ પાંચમીમાં ફૂલ સ્ક્વેર અને છઠ્ઠીમાં સ્પેશિયલ શેપ આમ અહીં છ પ્રકારના બ્રોચ શેપ રેફરન્સ તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો બ્રોચિંગ વિશે તમને સમજ આપું એ પહેલાં હું તમને થ્રેડ વિશે સમજ આપવા માગું છું થ્રેડ કોઈ પણ બાર હોય કે અન્ય કોઈ પદાર્થમાં થ્રેડ પાડવો એટલે પણ એક મટીરિયલ દૂર કરવાની જ પ્રક્રિયા છે જેમ બ્રોચિંગ એટલે મટિરિયલ દૂર કરવાની પ્રક્રિયા છે તો હું તમને થ્રેડ વિશે પહેલાં સમજ આપીશ જેથી બ્રોચિંગ સમજવું તમારે વધારે સરળ બનશે તો ચાલો મિત્રો આપણે પ્રથમ સ્ક્વેર થ્રેડ અંગે માહિતગાર થઈએ સ્ક્વેર થ્રેડની કાર્યદક્ષતા વધારે હોવાથી વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ બંને દિશાઓમાં પાવર ટ્રાન્સમિશન માટે થાય છે સ્ક્વેર થ્રેડમાં સામાન્ય રીતે મશીન ટૂલમાં ફિટ મિકેનિઝમ વાલ્વ સ્પિન્ડલ સ્ક્રૂજેક વાઇસ વગેરે જોવા મળે છે વી થ્રેડની સરખામણીમાં વધારે મજબૂતાઈ ધરાવતા થ્રેડ છે વી થ્રેડ અને સ્ક્વેર થ્રેડ કટિંગમાં ટૂલનો આકાર જ મોટો તફાવત છે આ મિત્રો અહીં બે પ્રકારના થ્રેડ વિશે હું તમને સમજ આપું છું સ્ક્વેર થ્રેડ અને વી થ્રેડ બરાબર છે ટૂલનો આકાર બંનેમાં અલગ અલગ હોય છે બંનેમાં ટૂલનો આકાર એક મોટો તફાવત છે બાકી બધા ઓપરેશન જોબનું સેટિંગ પીચ મુજબ ગિયર્સની ગણતરી વગેરે સમાન હોય છે ફક્ત સ્ક્વેર થ્રેડનું કટિંગ એક કુશળ કારીગરી સારી રીતે કરી શકે છે હવે મિત્રો બ્રોચિંગ જે પદ્ધતિ છે તે સેમી સ્કિલ પર્સન પણ કરી શકે છે સરળ છે એટલા માટે અને સસ્તી છે પરંતુ મિત્રો સ્ક્વેર થ્રેડ બનાવવું હોય તો એના માટે ટોટલી સ્કિલ પર્સન જ જોઈએ કુશળ કારીગર જ જોઈએ સ્ક્વેર થ્રેડ ટૂલ મિત્રો સ્ક્વેર થ્રેડિંગ કરવા માટે જે ટૂલ વપરાય છે જેમાં આપણે બ્રોચિંગનો ટૂલ એનો આધાર કેના ઉપર રહેલો છે તેના વિશે મેં તમને સમજ આપી હવે સ્ક્વેર થ્રેડ ટૂલ તેનો આધાર કેના ઉપર છે અને તેના વિશે થોડી સમજ આપું તમને આ ટૂલનો આધાર ઓફસેટ ટૂલના જેવો જ દેખાવમાં હોય છે એટલે કે એનો બેઝ એ ઓફસેટ ટૂલ જેવો જ હોય છે પરંતુ તેનું કટિંગ થોડું અલગ હોય છે ટૂલની ટીપ ઉપર બનાવેલી કટિંગ એજની પહોળાઈ થ્રેડના પીચ કરતાં અડધી હોય છે ટૂલનો સામેનો ભાગ ઉપરની બાજુથી પહોળો અને નીચેથી પાતળો હોય છે મિત્રો સ્ક્વેર ટ્રેડ ટૂલમાં સામાન્ય રીતે છ ડિગ્રીથી આઠ ડિગ્રી જેટલો ફ્રન્ટ ક્લિયરન્સ એંગલ હોય છે ટૂલને બેજના મટિરિયલમાં વધારે પ્રમાણમાં ઘૂસાડીને કટિંગ કરવાનું હોય છે તેથી તેના બંને છેડે સાઇડ ક્લિયરન્સ એંગલ આપવામાં આવે છે આ મિત્રો બંને બાજુ સાઇડ ક્લિયરન્સ એંગલ આપવામાં આવે છે તેનું ખાસ ધ્યાન રાખવું હવે ફોલોઈંગ લીડિંગ એંગલને હેલિક્સ એંગલ કરતાં બે ડિગ્રીથી ત્રણ ડિગ્રી જેટલો વધારે રાખવામાં આવે છે આમ મિત્રો ફોલોઈંગ લીડિંગ એન્ગલને બેથી ત્રણ ડિગ્રી વધારે રાખો હેલિક્સ એંગલ કરતાં ફોલોઇંગ એંગલ સામાન્ય રીતે ત્રીસનો હોય છે ફોલોઇંગ એંગલ સામાન્ય રીતે ત્રીસનો હોય છે એટલે હેલિક્સ એંગલ એનાથી બેથી ત્રણ ડિગ્રી ઓછો એટલે કે અઠ્યાવીસ કે સત્યાવીસ ડિગ્રીનો હોય બરાબર મિત્રો હવે આપણે ફરી પાછા આવશું બ્રોચિંગ ઉપર બરાબર મેં તમને થ્રેડ વિશે માહિતી આપી તો તેની સમજણથી આપણે હવે બ્રોચિંગ વિશે વધારે માહિતી મેળવી શકીશું અને તે માહિતી મેળવી સરળ બનશે તમે સહેલાઈથી સમજી શકશો તો ચાલો આપણે જોઈએ બ્રોચિંગનું વર્ગીકરણ બ્રોચિંગનું વર્ગીકરણ આપણે મિત્રો ઘણી બધી રીતે કરી શકીએ છીએ ક્રિયાના આધારે રચનાના આધારે તો ચાલો આપણે મિત્રો બ્રોચિંગનું વર્ગીકરણ ક્રિયાના આધારે કરીએ તો પુલ બ્રોચ અને પુશ બ્રોચ અને આંતરિક બ્રોચ અને બાહ્ય બ્રોચ અત્યારે મિત્રો ખાલી તમે સમજી લ્યો પછી હું તેની ડીપમાં તમને માહિતી આપીશ પુલ બ્રોચ વિશે પુશ બ્રોચ વિશે આંતરિક અને બાહ્ય બ્રોચ હવે રચનાના આધારે બ્રોચિંગનું વર્ગીકરણ કરીએ તો મિત્રો છ પ્રકારે થાય છે બ્રોચિંગનું વર્ગીકરણ સોલિડ બ્રોચ પ્રોગ્રેસિવ કટ બ્રોચ રિપ્લેસેબલ સેક્શન બ્રોચ બિલ્ડ અપ બ્રોચ ઇન્સટેડ બ્રોચ અને ઓવરલેપિંગ બ્રોચ આમ રચનાના આધારે છ પ્રકારે આપણે બ્રોચિંગનું વર્ગીકરણ કરી શકીએ હવે મિત્રો કામગીરીને આધારિત આપણે બ્રોચિંગનું વર્ગીકરણ કરીએ તો તે પણ છ પ્રકારે જ થાય છે કીવે બ્રોચ ચોરસ બ્રોચ લંબ ચોરસ બ્રોચ સપ્લાયર બ્રોચ સેરેશન બ્રોચ ગોળાકાર બ્રોચ અને સરફેસ બ્રોચ આમ કામગીરી આધારિત મિત્રો આપણે આ પ્રમાણે આપણે બ્રોચનું વર્ગીકરણ કરી શકીએ મિત્રો હવે જુઓ હું તમને પુશ બ્રોચ વિશે આકૃતિ બતાવી રહ્યો છું આ જે આકૃતિ છે મિત્રો એ સ્પષ્ટપણે તમે જોઈ શકો છો તે પુષ બ્રોચની આકૃતિ છે હોરિજન્ટલ પુલ ટાઈપ બ્રોચ મિત્રો હવે જે આકૃતિ જે છે પહેલાં હું તમને મિત્રો આકૃતિ વડે આકૃતિ બતાવીને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો આજે તમે આકૃતિ જોઈ રહ્યા છો મિત્રો તે પુલ ટાઈપ બ્રોચની છે તેમાં અહીંથી અહીં સુધીનું અંતર કટિંગ ટીથ અહીંથી અહીં સુધીનું અંતર ફિનિશિંગ ટીથ અહીંથી અહીં સુધીનું અંતર રિયર પાઇલોટ બરાબર છે તો આજે છે એને આપણે શું કહેશું ફ્રન્ટ પાઇલોટ અહીંથી અહીં સુધીનું જે અંતર છે તે ફ્રન્ટ પાઇલોટ છે આ આકૃતિ થઈ ઓરિજન્ટલ પુલ ટાઈપ બ્રોચની હવે મિત્રો હું તમને એક ત્રીજી આકૃતિ બતાવીશ પહેલાં મિત્રો આપણે આકૃતિ વડે આપણે સમજીએ બ્રોચ શું છે બરાબર તો આકૃતિમાં તમે સ્પષ્ટપણે વર્કપીસ જોઈ શકો છો વર્કપીસ એટલે કે જોબ એ સ્પષ્ટપણે આપણે વર્કપીસને જોઈ શકીએ છીએ તો આ શું છે મિત્રો આ જે છે તે સ્પષ્ટપણે આપણને દેખાય છે તે બ્રોચ છે બરાબર અને આ ડાયરેક્શન ઓફ પુલ એટલે કે આ દિશામાં પુલિંગ થાય છે ડાયરેક્શન ઓફ પુલ અહીંયા એરો મેરો છે બરાબર આ આકૃતિ તમે સમજી ગયા હશો હવે મિત્રો બ્રોચનું વર્ગીકરણ ઉપયોગ આધારિત ઉપયોગ આધારિત બે પ્રકારે થાય છે સિંગલ બ્રોચ અને કોમ્બિનેશન બ્રોચ બરાબર હવે આપણે મિત્રો તમે પુશ ટાઈપ બ્રોચની આકૃતિ જોઈ હવે એના વિશે આપણે સમજ મેળવીએ પુશ ટાઈપ બ્રોચ લંબાઈમાં નાના હોય છે લંબાઈમાં મિત્રો નાના હોય પુશ ટાઈપ બ્રોચ પુલ ટાઈપ બ્રોચ કરતા જ્યાં ઓછા પ્રમાણમાં મટિરિયલ દૂર કરવાનું હોય ત્યાં પુશ ટાઈપ બ્રોચનો ઉપયોગ કરવામાં આવે છે હવે પુશ ટાઈપ બ્રોચનો ઉપયોગ ક્યાં કરવો કે જ્યાં ઓછા પ્રમાણમાં મટિરિયલ રિમૂવ કરવાનો હોય ત્યાં પુશ ટાઈપ બ્રોચનો ઉપયોગ કરવામાં આવે છે પૂશ બ્રોચ સીધા હોય છે તેની ઉપર ટીથની સંખ્યા ઓછી હોય છે એટલે કે દાતા ઓછા હોય છે પુલ ટાઈપ કરતાં પૂશ ટાઈપ બ્રોચમાં દાતાની સંખ્યા કેવી હોય છે ઓછી હોય છે જેથી તેના વડે ધીમે ધીમે અને થોડાક પ્રમાણમાં મટિરિયલ કટ થાય છે હવે મિત્રો દાતા ઓછા હોય એટલે ઓછું જ મટીરિયલ કટ થવાનું છે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ એટલે કે ચીજલ ચીજલથી જેટલું મટિરિયલ દૂર થાય એના કરતાં એક્ઝોબ્લેટથી મટિરિયલ વધારે દૂર થવાનું છે એ તમે સમજી શકો છો આમ અહીં પુશ ટાઈપ બ્રોચમાં દાતા ઓછા હોય છે પુલ ટાઈપ કરતાં એટલે મટિરિયલ ઓછું રિમૂવ થાય છે બરાબર અને મશીનિંગ કરેલા હોલમાં ટેલનો ઉપયોગ કરવામાં આવે છે હવે પુલ ટાઈપ બ્રોચ પુલ ટાઈપ બ્રોચમાં મિત્રો દાતા વધારે હોય છે એટલે મટિરિયલ વધારે રિમૂવ થતું હોય બરાબર છે હવે પુલ ટાઈપ બ્રોચ ની લંબાઈ વધારે હોય છે પુશ ટાઈપમાં લંબાઈ ઓછી હોય છે પુલ ટાઈપ બ્રોચ નાજુક હોય છે જોબમાંથી પસાર ના થાય ત્યાં સુધી બ્રોચ ઉપર ટેન્શન રહે છે તેની ઉપર ટેઠની સંખ્યા વધારે હોય છે આમ આપણે આગળ જોયું પુશ ટાઈપ બ્રોચમાં ટેઠની સંખ્યા ઓછી હોય છે એટલે દાતા ઓછા હોય છે તો પુલ ટાઈપ બ્રોચમાં દાતા વધારે હોય છે લાંબી સપાટીનું બ્રોચિંગ કરવાનું હોય તે જગ્યાએ આ ટાઈપના બ્રોચનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે મિત્રો જ્યાં લાંબી સપાટી હોય ત્યાં આ પુલ ટાઈપ બ્રોચનો ઉપયોગ કરવો કારણ કે એમાં દાતા વધારે હોય છે પુશ ટાઈપ તો જ્યાં ઓછું મટિરિયલ રીમૂવ કરવું હોય ત્યાં પુશ ટાઈપ બ્રોચનો ઉપયોગ કરવો કારણ કે એમાં દાતા ઓછા હોય છે કોમ્બિનેશન બ્રોચ મિત્રો તમે કહેશો આવડે કેવો બ્રોચ પુલ ટાઈપ બ્રોચ પૂશ ટાઈપ બ્રોચ જોયો તો હવે આપણે કોમ્બિનેશન બ્રોચ વિશે માહિતી મેળવીએ જ્યાં એક સાથે બંને પ્રકારની સપાટીના ઉત્પાદન માટે બે પ્રકારના કટ લેવાના હોય ત્યાં કોમ્બિનેશન બ્રોચ ઉપયોગ કરવામાં આવે છે સેમ છે મિત્રો જ્યાં બે પ્રકારના કટ લેવાના હોય ને ત્યાં કોમ્બિનેશન બ્રોચનો ઉપયોગ કરવો હોલના સાઇઝિંગ અને બર્નિશિંગ અથવા હોલમાં સ્પ્લાઇન કટ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે એ કોમ્બિનેશન બ્રોચનો ઉપયોગ શું હોલનું સાઇઝિંગ કરવું હોય બર્નિશિંગ કરવું હોય કે હોલમાં સ્પ્લાઇન કટ કરવું હોય ત્યાં કોમ્બિનેશન બ્રોચ વાપરવો સમજા મિત્રો હવે તમે કહેશો કે આ બ્રોચ તો સમજી ગયા આપણે પણ બ્રોચનું મટિરિયલ કેનું બ્રોચ કેનું બને કયા મટિરિયલનું બને કઈ ધાતુનું બને કે એમાં કઈ મિશ્ર ધાતુ હોય એના વિશે આપણે સમજ મેળવીએ પુલ ટાઈપ બ્રોચ પુશ ટાઈપ બ્રોચ કોમ્બિનેશન બ્રોચ આ ત્રણ પ્રકારના બો બ્રોચ આપણે જોયા બરાબર છે બ્રોચિંગ વિશે આપણે સમજ મેળવી તો હવે બ્રોચ બનાવવું ગયા મટિરિયલમાંથી એવો તમને હવે પ્રશ્ન થશે બરાબર છે તો બ્રોચ બ્રોચ ટુ મટિરિયલ બ્રોચમાં અઢાર ટકા ટંગસ્ટન ટન ચાર ટકા ક્રોમિયમ અને એક ટકા વેનેડિયમ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે આ મિત્રો બ્રોચમાં અઢાર ટકા ટંગસ્ટન ચાર ટકા ક્રોમિયમ અને એક ટકા વેનેડિયમ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે આ મિત્રો બ્રોચ આમ થઈ મિશ્ર ધાતુ એલોય બ્રોચ શું છે એલોય છે હાર્ડનિંગ કર્યા બાદ બ્રોચનું ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે કાસ્ટિંગ જોબમાં બ્રોચિંગ માટે કાર્બાઇડ બ્રોચનો ઉપયોગ કરવામાં આવે છે સરફેસ બ્રોચ અને વધારે ઉત્પાદન અને ફિનિશિંગ બ્રોચ માટે કાર્બાઇડનો ઉપયોગ કરવામાં આવે છે આ મિત્રો કાસ્ટિંગ જોબમાં છે ને કાર્બાઇડ બ્રોચનો ઉપયોગ કરવો કારણ કે ત્યાં આપણે સરફેસ સારી જોઈતી હોય ફિનિશિંગ સારું જોઈતું હોય એટલે કાસ્ટિંગ જોબ માટે કાર્બાઇડ બ્રોચનો જ ઉપયોગ કરવો હિતાવહ છે બાકી તમે બીજા બ્રોચ પણ વાપરી શકો છો પણ કાર્બેટ બ્રોચ વાપરો હોય તો જોબ સારો બને બ્રોચની રચના આપણે મિત્રો બ્રોચ પુલ બ્રોચ પુશ બ્રોચ એની આકૃતિ જોઈ તેના વિશે સમજ મેળવી કે ક્યાં આપણે કેવું બ્રોચ વાપરવું પુલ પુલ બ્રોચ ક્યાં વાપરવું પુશ બ્રોચ ક્યાં વાપરવું ને કોમ્બિનેશન બ્રોચ ક્યાં વાપરવું એની રચના રચનામાં શેની બનેલી હોય છે બ્રોચ એ વિશે આપણે માહિતી મેળવીએ આંતરિક બ્રોચની સપાટી ઉપર એક સમાન અંતરે દાતાઓ આપેલા હોય છે એક ચોક્કસ ડિસ ડિસ્ટન્સ છે મિત્રો ચોક્કસ અંતર જે પહેલેથી પ્રિસ્ક્રાઈબ કરેલું હોય એવા ચોક્કસ અંતરે દાતાઓ આપેલા હોય છે એટલે કે ટીથ દાતાઓ સુધીનો પ્લેન ભાગ પાઇલટ તરીકે કામ આપે છે અને કેન્દ્રમાં રહે છે પાયલોટ પછી રફિંગ દાતાઓ હોય છે મિત્રો પાયલોટ પાયલોટ પછી રફિંગ દાતાઓ રફિંગ ટીથ હોય છે એટલે કે આ ટીથ જે છે તે રફિંગ પ્રક્રિયામાં ભાગ ભજવે છે એટલે રફિંગ ટીથ કીધા છે હવે આ રફિંગ ટીથમાં દરેક દાતાઓની ઊંચાઈ પ્રોગ્રેસિવલી વધતી જાય છે એટલે આ મિત્રો રફિંગ ટીથ જે છે એમાં દરેક ટીથની ઊંચાઈ ક્રમશઃ વધતી જાય છે છેલ્લા દાતાની ઊંચાઈ એક સરખી રીતે વધે છે અને મિત્રો છેલ્લે જે દાતા હોય છે તેની એક સરખી રીતે એની ઊંચાઈ વધે છે એ પ્રોગ્રેસિવલી નહીં સરખી રીતે વધે છે બરાબર ઊંચાઈ અને આ જે દાતા છે તે જોબની સપાટીનું વર્નિશિંગ કરે છે સમજાય મિત્રો રફિંગ ટીથ એ અહીં મહત્ત્વની ભૂમિકા ભજવે છે રફિંગ ટીથની ઊંચાઈ ક્રમશઃ વધે છે અને છેલ્લા દાતાએ તે સરખી રીતે વધે છે અને આ રફિંગ ટીથ એનું કાર્ય શું કે જોબનું વર્નિશિંગ કરવાનું બરાબર આમ આપણે અહીં આપણે રચના શીખી ગયા હવે તમે કહેશો કે આપણે વાત કરી કે રફિંગ ટીથનું કાર્ય બહુ મહત્ત્વનું છે બરાબર તો આ રફિંગ ટીથની સંખ્યા અને ડિઝાઇનનો આધાર શેના ઉપર રહેલો છે તો રફિંગ ટીથની સંખ્યા અને ડિઝાઇનનો આધાર ધાતુના પદાર્થ પ્રકાર ઉપર અને કટિંગ કરવાના પદાર્થના જથ્થા પ્રમાણે હોય છે તો કે ભાઈ મટિરિયલ આપણે ક્યુ રાખશું એના ઉપર અને મટિરિયલનો જથ્થો કેટલો છે કેટલું મટિરિયલનું આપણે કટિંગ કરવાનું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે રફિંગ ટીથની સંખ્યા અને એની ડિઝાઇન કેવી રાખવી બરાબર છે તો કે મટિરિયલ અને મટિરિયલના જથ્થા ઉપર આધારિત છે હવે બ્રોચના દાતાઓના મુખ્ય ઘટક વિશે માહિતી મેળવીએ આપણે મિત્રો આગળ પુલ બ્રોચ પુશ બ્રોચ કોમ્બિનેશન બ્રોચ વિશે માહિતી મેળવી તો એમાં જે ટીથ હોય બ્રોચના દાતા એના ઘટકો ક્યાં ક્યાં છે એને આપણે કેટલા ભાગમાં વિભાજીત કરીએ છીએ બ્રોચના દાતાઓને તો એમાં મિત્રો ટ્રેક પીચ લેન્ડ અને રિલીપ આટલા ઘટકોમાં આપણે બ્રોચના દાતાઓને વિભાજીત કરી શકીએ હવે મિત્રો બ્રોચિંગ પદ્ધતિ કે બ્રોચિંગ કઈ રીતે કરવું બ્રોચિંગ પદ્ધતિના પ્રમાણો કેટલા છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો કે પુલ બ્રોચિંગ પુશ બ્રોચિંગ સરફેસ બ્રોચિંગ અને કોન્સ્ટન્સ બ્રોચિંગ મિત્રો આ ચાર પ્રકાર છે બ્રોચિંગના તો પુલ બ્રોચિંગ પુલ બ્રોચિંગ વિશે આપણે આગળ જોઈ ગયા એમ બ્રોચિંગની આ ક્રિયામાં જોબને સ્થિર રાખવામાં આવે છે અને બ્રોચને જોબની અંદર ખેંચવામાં આવે છે પુલ એટલે મિત્રો પુલ એ ઇંગ્લિશ શબ્દો છે એનું ગુજરાતી શું થાય ખેંચવું બરાબર એના શબ્દો ઉપર જ આપણને ખ્યાલ આવી જાય છે કે બ્રોચને જોબની અંદર ખેંચવામાં આવે છે એટલે કે પુલ કરવામાં આવે છે પુલ બ્રોચના દાતા લાંબા હોય છે તે સ્પેશિયલ ટાઈપના હેડમાં પકડવામાં આવે છે એટલે કે મિત્રો આ દાતા જે છે એ સ્પેશિયલ ટાઈપનો હેડ બનાવેલો હોય છે તેમાં પકડવામાં આવે છે આંતરિક બ્રોચિંગ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ઇન્ટરનલ બ્રોચિંગ કરવું હોય ને મિત્રો ત્યારે આપણે પુલ બ્રોચિંગનો ઉપયોગ કરવો અનિવાર્ય બને છે ઘણી વખત સરફેસ બ્રોચિંગમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે આ મિત્રો ઘણી વખત આપણે સરફેસ બ્રોચિંગ કરવું હોય ત્યારે પણ પુલ બ્રોચિંગનો ઉપયોગ કરી શકીએ પુલ એટલે મિત્રો એનું ગુજરાતી થાય ખેંચવું બરાબર છે હવે પુશ બ્રોચિંગ પુશ બ્રોચિંગ એટલે કે ધકેલવું અંદર નાખવું બરાબર છે પૂસનું ગુજરાતી આવો હવે પુશ બ્રોચિંગ વિશે આપણે આગળ તો માહિતી મેળવી અહીં આપણે વિશેષ માહિતી મેળવીએ પુશ બ્રોચિંગ બ્રોચિંગની આ ક્રિયામાં જોબને સ્થિર રાખવામાં આવે છે અને બ્રોચને જોબની અંદર ખેંચવામાં આવે છે એટલે કે પુશ કરવામાં આવે છે હેન્ડ ઓપરેટર પ્રેસ અને હાઇડ્રોલિક આર્બર પ્રેસ વધારે જાણીતા છે પુશ કરવા માટે મિત્રો આપણે કેનો ઉપયોગ કરીશું તમને એમ પ્રશ્ન થશે તો પુશ કરવા માટે મિત્રો આપણે હેન્ડ ઓપરેટર પ્રેસ અને હાઇડ્રોલિક આર્બર પ્રેસનો ઉપયોગ મોટા ભાગે થાય છે બરાબર હોલના સાઇઝિંગ માટે કીવે કટ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે આમ આપણે આગળ જોઈ જ ગયા છે મિત્રો કે પુશ બ્રોચિંગનો ઉપયોગ ક્યાં થાય છે તો કે હોલનું સાઇઝિંગ કરવું હોય કેવે કટ લેવો હોય ત્યાં આનો આપણે ઉપયોગ કરી શકીએ સરફેસ બ્રોચિંગ હવે સરફેસ બ્રોચિંગ તમે કહીશો સરફેસ બ્રોચિંગ એ વળી શું મિત્રો તો આપણે સરફેસ બ્રોચિંગ વિશે માહિતી મેળવીએ આ પ્રક્રિયામાં જોબની સાપેક્ષમાં બ્રોચ અથવા બ્રોચની સાપેક્ષમાં જોબ ગતિ કરતો હોય છે કાંઈ નક્કી ન હોય અહીંયા જોબની સાપેક્ષમાં બ્રોચ ગતિ કરતો હોય કે બો બ્રોચની સાપેક્ષમાં જોબ ગતિ કરતો હોય કોણ સ્થિર છે એ અહીં કહેવું મુશ્કેલ છે અનુકૂળતા પ્રમાણે આપણે જોબને સ્થિર રાખી શકીએ છીએ કે બ્રોચને સ્થિર રાખી શકીએ છીએ બરાબર છે હવે જોબની સપાટીના ફિનિશિંગ માટે બ્રોચિંગની આ રીત અગત્યની છે આ ક્રિયા વડે ઘણી બધી સંખ્યામાં અનિયમિત અથવા જટિલ આકારોનું બ્રોચિંગ કરી શકાય છે સરફેસ બ્રોચિંગ મિત્રો બહુ મહત્ત્વનું છે કારણ કે અનિયમિત આકાર હોય અને જટિલ આકાર હોય એક વિચિત્ર પ્રકારના આકાર હોય મિત્રો નિયમિત ન હોય અનિયમિત હોય અને જટિલ આકાર હોય ત્યાં સરફેસ બ્રોચિંગ કરવું જ અનિવાર્ય છે દરેક ક્રિયા માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલ બ્રોચ ટોલનો ઉપયોગ કરવામાં આવે છે સરફેસ બ્રોચિંગ મિત્રો આટલો બધો મહત્વનું હોય તેના માટે ટૂલ પણ મહત્વનું જ હોઈ શકે ને કોઈ સામાન્ય ટૂલ અહીં આપણે વાપરી નહીં શકીએ પરંતુ સ્પેશિયલ ડિઝાઇન કરેલ બ્રોચ ટૂલનો જ ઉપયોગ સરફેસ બ્રોચિંગમાં કરવો અનિવાર્ય બને છે હવે કન્ટિન્યુઅસ બ્રોચિંગ કે કોન્સ્ટન્ટ બ્રોચિંગ ઇંગલિશમાં કહે તો એટલે કે સતત બ્રોચિંગ સતત બ્રોચિંગની પ્રક્રિયામાં બ્રોચને સ્થિર રાખવામાં આવે છે સરફેસ બ્રોચિંગ પ્રક્રિયા મિત્રો કોને સ્થિર રાખવો તે આપણી અનુકૂળતા પ્રમાણે બરાબર પરંતુ સતત બ્રોચિંગની ક્રિયામાં બ્રોચને જ સ્થિર રાખવો અને જોબ સતત ગતિ આપવામાં આવે છે જોબને સતત ગતિ આપવામાં આવે છે આમ એના બ્રોચિંગના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે સતત બ્રોચિંગ એટલે કે જોબને સતત ગતિ આપવામાં આવે છે કન્ટિન્યુઅસલી ગતિ ગતિનો માર્ગ હવે મિત્રો તમને એમ થાય કે ગતિનો માર્ગ કેવો હોય છે ગતિ જોબ કઈ દિશામાં કરતો હોય છે તો આનો જવાબ છે મિત્રો ગતિનો માર્ગ સીધો આડો અથવા ગોળાકાર પણ હોઈ શકે તમારી અનુકૂળતા પ્રમાણે કે આ બ્રોચિંગ કરવામાં આપણે ગતિનો માર્ગ કેવો રાખવો એ આપણી અનુકૂળતા પ્રમાણે રાખવો એક સરખા જોબનું એક સાથે એક જ સમયે બ્રોચિંગ કરવા માટેની આ ઉપયોગી પદ્ધતિ છે હવે મિત્રો તમને એમ થશે પુલ બ્રોચિંગ પુશ બ્રોચિંગ સરફેસ બ્રોચિંગ આટલી બ્રોચિંગ પદ્ધતિ તો હતી તો પછી આ સતત બ્રોચિંગ પદ્ધતિની શું જરૂર પડી તો એનો જવાબ મિત્રો છે આપણી પાસે કે એક સરખા જોબનું એક સાથે એક જ સમયે બ્રોચિંગ કરવા માટે સતત બ્રોચિંગ પદ્ધતિ અનિવાર્ય બને છે એના સિવાય કોઈ રસ્તો છે નહીં બ્રોચિંગ મશીન હવે મિત્રો બ્રોચિંગના પ્રકાર આપણે સમજી ગયા બ્રોચિંગનું વર્ગીકરણ સમજી ગયા પુલ બ્રોચ પુશ બ્રોચ કોન્સ્ટન્ટ બ્રોચિંગ વગેરે આપણે સમજી ગયા તમને એમ થશે કે બ્રોચિંગ કરવું કઈ રીતે આપણે એનું કોઈ મશીન આવતું હોય છે તો આપણે બ્રોચિંગ મશીન વિશે માહિતી મેળવીએ બ્રોચિંગ ક્રિયા બ્રોચ ટૂલ વડે એટલે કે પોઈન્ટ કટિંગ ટૂલ વડે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ વડે ન થાય એ ધ્યાન રાખવું પોઈન્ટ કટિંગ ટૂલ જ જોઈએ એટલે કે એક કરતાં વધારે દાતા હોય એવું ટૂલ સમજ્યા આમ બ્રોચિંગ ક્રિયા બ્રોચ ટૂલ વડે એટલે કે પોઈન્ટ કટિંગ ટૂલ વડે પુલ અથવા પુશ કરીને જોબની સપાટીને સ્મૂથ બનાવવા માટે જે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે તેને બ્રોચિંગ મશીન કહેવામાં આવે છે બ્રોચિંગ મશીન એટલે શું મિત્રો તો બ્રોચિંગ મશીન એટલે કે આપણે પુલ અથવા પુશ કરીને જોબની સપાટીને સ્મૂથ બનાવીએ આવા મશીને બ્રોચિંગ મશીન કહેવાનું બ્રોચિંગ મશીન ના પણ મિત્રો પ્રકાર છે તો ચાલો આપણે જોઈએ એ બ્રોચિંગ મશીનના પ્રકારો કયા ક્યાં છે ઓરિજન્ટલ બ્રોચિંગ મશીન વર્ટિકલ બ્રોચિંગ મશીન સરફેસ બ્રોચિંગ મશીન કન્ટિન્યુઅસ બ્રોચિંગ મશીન મિત્રો આમ બ્રોચિંગ મશીનના પણ પ્રકાર છે એ પછી આપણી અનુકૂળતા પ્રમાણે ક્યુ બ્રોચિંગ મશીન વાપરવું તે આપણે નક્કી કરી શકીએ તો આપણે મિત્રો હોરિજન્ટલ બ્રોચિંગ મશીન વિશે પહેલાં માહિતી મેળવીએ કે હોરિજન્ટલ બ્રોચિંગ મશીન માં પુલ ટાઈપના હોય છે પુલ એટલે ખેંચવું બરાબર આમ હોરિજન્ટ બ્રોચિંગ મશીન એ પુલ ટાઈપના હોય છે તેની મદદથી આંતરિક અને બાહ્ય બ્રોચિંગ ઓપરેશન કરી શકાય છે ઇન્ટરનલ અને એક્સટર્નલ બ્રોચિંગ કેન બી ડન બાય હોરિજન્ટલ બ્રોચિંગ મશીન સમજા હોરિજન્ટલ બ્રોચિંગ મશીન વડે આંતરિક બ્રોચિંગ તેમજ સરફેસ બ્રોચિંગ પણ કરી શકાય છે આ પ્રકારના મશીનમાં જોબના હોલમાંથી બ્રોચને પસાર કરવામાં આવે છે જોબને મશીનની ફેસ પ્લેટ સાથે લગાડવામાં આવે છે હવે મિત્રો આ તમે આનું વર્ણન સમજજો કે ઓરિજન્ટલ બ્રોચિંગ મશીન કેવું હોય બરાબર છે તો એમાં ઓરિજન્ટલ બ્રોચિંગ મશીનમાં જોબના હોલમાંથી બ્રોચને પસાર કરવામાં આવે છે જોબને મશીનની ફેસ પ્લેટ સાથે લગાડવામાં આવે છે તેનું બેડ એક હાઇડ્રોલિક સિલિન્ડર ધરાવતું હોય છે સમજા મિત્રો હોરિજન્ટલ બ્રોચિંગ મશીન આવું હોય છે અને આજે હાઇડ્રોલિક સિલિન્ડર હોય ને તેમાં પિસ્ટન ઓપરેટ થાય છે તેના દ્વારા મેઇન રેમ પુલર હેડ વડે ઓપરેટ થાય છે પિસ્ટન ઓપરેટ થાય એટલે મેઇન રેમ પુલર હેડ પણ ઓપરેટ થાય હોરિજન્ટલ બ્રોચિંગ મશીનમાં મિત્રો એનો ઉપયોગ ક્યાં ક્યાં આપણે કરી શકીએ કીવે બનાવવો હોય સ્પ્લાઇન્ડ સ્ટોલ બનાવવો હોય રાઉન્ડ હોલ કરવો હોય તેમજ અનિમિત આકારનું બ્રોચિંગ કરવું હોય ત્યાં આપણે ઉપયોગ કરી શકીએ તમે કહેશો મિત્રો કે આપણે સ્ક્વેર હોલ કરવું હોય તો તો કરી શકાય આ બ્રોચિંગ વડે અનિમિત આકાર એટલે કે ગમે તેવો તમારે આકાર બનાવવો હોય બ્રોચિંગ વડે બ્રોચિંગ પ્રક્રિયા વડે તો હાઇડ્રોલ ઓરિજન્ટલ બ્રોચિંગ મશીન વડે થઈ શકે છે તો આપણા હવે મિત્રો બીજું એક બ્રોચિંગ મશીન છે વર્ટિકલ બ્રોચિંગ મશીન એનું વર્ણન આપણે સમજીએ કે વર્ટિકલ બ્રોચિંગ મશીનમાં મશીન પુશ ટાઈપ હોય છે પુશ એટલે ધકેલું આપણે આગળ સમજી ગયા વર્ટિકલ બ્રોચિંગ મશીન એ પુશ ટાઈપ હોય છે જેમાં બ્રોચને ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર ધકેલવામાં આવે છે જેમાં વર્કટેબલની નીચેથી રોચને ધકેલવામાં આવે છે આ મશીન ઓરિજન્ટલ મશીનની સરખામણી સરખામણીમાં ઓછી જગ્યા રોકે છે હવે મિત્રો મશીન ને આમ આડું રાખવું પડે એટલે ટૂંકમાં એ વધુ જગ્યા રોકે છે વર્ટિકલ એટલે કે એની હાઈટ વધુ હોય એટલે એ હોરિજન્ટલ મશીનની સરખામણીમાં ઓછી જગ્યા રોકે છે બરાબર હવે મિત્રો આપણે સરફેસ બ્રોચિંગ મશીન વિશે માહિતી મેળવીએ કે સરફેસ બ્રોચિંગ મશીન આડા તેમજ ઊભા એમ બંને પ્રકારના હોય છે આપણે મિત્રો જોયું ઓરિજન્ટલ બ્રોચિંગ મશીન એ આડા હોય વર્ટિકલ બ્રોચિંગ મશીન એ ઊભા હોય તો તમે કહેશો કે સરફેસ બ્રોચિંગ મશીન એ કેવું હોય આડું હોય કે ઊભું હોય તો એ બંને પ્રકારનું હોય છે આપણી જેવી અનુકૂળતા આપણી પાસે સ્પેસ વધુ હોય જગ્યા વધુ હોય તો આપણે આડું સરફેસ બ્રોચિંગ મશીન રાખવું ને જગ્યા ઓછી હોય તો ઊભું સરફેસ બ્રોચિંગ મશીન રાખવું બરાબર છે હવે આમ સરફેસ બ્રોચિંગ મશીન આડા તેમજ ઊભા એમ બંને પ્રકારના મોડલમાં મળે છે જેમાં એક બે અથવા ત્રણ સ્લાઇડ ધરાવે છે આ સ્લાઇડ સાથે બ્રોચને પકડવામાં આવે છે આ પ્રકારના મશીનમાં પણ બ્રોચ સાથેની સ્લાઇડ હાઇડ્રોલિક રીતે ડ્રાઈવ થાય છે અહીં પણ મિત્રો હાઇડ્રોલિક સિસ્ટમ તો હોય જ છે હાઇડ્રોલિક સિસ્ટમ એથી મહત્વની થઈ ગઈ છે આમ સરફેસ બ્રોચિંગ મશીનમાં બ્રોચ સાથેની સ્લાઇડ હાઇડ્રોલિક રીતે ડ્રાઈવ થાય છે એટલે કે હાઇડ્રોલિક પ્રેશર દેવામાં આવે છે ઓઇલનું પ્રેશર હોય શકે છે આપણી અનુકૂળતા પ્રમાણે બરાબર છે હાઇડ્રોલિક રીતે ડ્રાઈવ કરવામાં આવે છે હવે મિત્રો આપણે ઓરિજન્ટલ બ્રોચિંગ મશીન શીખી ગયા વર્ટિકલ બ્રોચિંગ મશીન શીખી ગયા સરફેસ બ્રોચિંગ મશીન વિશે શીખી ગયા તો તમે કહેશો કે તો આપણે કન્ટિન્યુઅસ બ્રોચિંગ મશીન કેવું હોય તો આપણે ચાલો એની માહિતી મેળવીએ કન્ટિન્યુઅસ બ્રોચિંગ મશીન માં નાની સાઇઝના જોબનું માસ પ્રોડક્શન જ્યારે મિત્રો આપણે નાની સાઇઝના જોબનું માસ પ્રોડક્શન કરવું હોય ને એટલે કે જથ્થાબંધ આપણે પ્રોડક્શન કરવું હોય નાની સાઇઝના જોબનું ત્યારે આપણે કન્ટિન્યુઅસ બ્રોચિંગ મશીન વાપરશું એમ આમ નાની સાઇઝના જોબનું માસ પ્રોડક્શન વર્ક કરવાનું હોય ત્યાં રોટરી અથવા ઓરિજન્ટલ કન્ટિન્યુઅસ બ્રોચિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે આ મશીનમાં જોબને મશીનના ટેબલની ઉપર ફિટ કરવામાં આવે છે સમજી ગયા મિત્રો કન્ટિન્યુઅસ બ્રોચિંગ મશીન એને ક્યાં આપણે વાપરવું એનો ક્યાં અનિવાર્ય છે તો જ્યારે માસ પ્રોડક્શન કરવું હોય ને મિત્રો આપણી પાસે મિત્રો ઓરિજિનલ બ્રોચિંગ મશીન છે વર્ટિકલ બ્રોચિંગ મશીન છે પણ એ માસ પ્રોડક્શન કરવા માટે ઉપયોગી નથી થતા પણ જ્યારે માસ પ્રોડક્શન કરવું હોય ઓછા સમયમાં આપણે વધુ જથ્થો જ્યારે આપણે ઉત્પાદન કરવું હોય ત્યારે કન્ટિન્યુઅસ બ્રોચિંગ મશીન ઉપયોગી બને છે બરાબર આમ નાની સાઇઝના જોબનું માસ પ્રોડક્શન વર્ક કરવાનું હોય ત્યાં ઓરિજન્ટલ કન્ટિન્યુઅસ બ્રોચિંગ મશીનનો ઉપયોગ કરવો અનિવાર્ય બને છે અને આ મશીનમાં જોબને મશીનના ટેબલની ઉપર ફિટ કરવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે બ્રોચિંગ ફિક્ચર વિશે માહિતી મેળવીએ બ્રોચિંગ બ્રોચિંગ ફિક્સચર તમને એમ થશે કે આ શબ્દ તો પહેલી વાર આવ્યો બ્રોચિંગ ફિક્સચર એટલે શું તો બ્રોચિંગ પ્રક્રિયા માટે ફિક્સચરની અગત્યતા વધારે છે આમ ફિક્સચર એ અનિવાર્ય છે વેરી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તેમજ ડિઝાઇન અને બનાવટ તેની જગ્યા અને જોબને પકડાવી રાખવા માટેની જગ્યા મુજબ હોય છે બીજા ફિક્સચરોની સરખામણીમાં બ્રોચિંગ ફિક્સચર સાદા હોય છે સિમ્પલ હોય છે મિત્રો બ્રોચ કરવાનો જોબ ફિક્સ કરી શકાય તેવા આકારની મશીનિંગ કરેલી એક પ્લેટ હોય છે એટલે ફિક્સચર એટલે ટૂંકમાં કોઈ જોબને પકડી રાખવાની જે આપણે ઉપયોગ કરીએ જે સાધનોને ફિક્સચર કહેવાય આમ બ્રોચિંગ ફિક્સચર તો સાવ સિમ્પલ હોય છે મિત્રો એક પ્લેટ હોય છે એમાં ટૂંકમાં આપણે કહીએ સાદી ભાષામાં તેમાં ખાંચો ખાચો હોય છે એમાં જોબ ફિક્સ થઈ જાય આમ બ્રોચ કરવાનો જોબ ફિક્સ કરી શકાય તેવા આકારની મશીનિંગ કરેલી એક પ્લેટ એટલે જ બ્રોચિંગ ફિક્સચર બ્રોચિંગ ફિક્સરનો ઉપયોગ આપણે મિત્રો ઘણા હેતુઓ માટે કરી શકીએ છીએ તો ચાલો એના આપણે હેતુઓ જોઈએ કે શા માટે આપણે બ્રોચિંગ ફિક્સરનો ઉપયોગ કરવો તો કટિંગ પ્રેશર અથવા બળોનો સામનો કરવા માટે એટલે કે કોઈ ફોર્સ લાગતું હોય આપણે આઘાત પ્રત્યાઘાત ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે એવું કોઈ આ બ્રોચિંગ પ્રક્રિયામાં કોઈ આપણને ફોર્સ લાગતું હોય તો તેવા બળોનો સામનો કરવા માટે તેમજ કટિંગ ક્રિયા મુજબ ફિક્સચર ફ્લેટ હોય છે બ્રોચિંગ ક્રિયા જથ્થાબંધ ઉત્પાદન માટે કરવાની હોય ત્યાં હવે મિત્રો આપણે આગળ જોઈ ગયા કે ક્યાં આપણે જથ્થાબંધ માસ પ્રોડક્શન કરવાનું હોય ત્યાં બ્રોચિંગ ફિક્સચર વાપરવું અનિવાર્ય છે મિત્રો હવે તમે બ્રોચિંગ વિશે ઘણી બધી માહિતી મેળવી લીધી હવે મિત્રો તમારે જાતે બ્રોચ કરવું હોય તો પણ તમે કદાચ વિચારતા હશો કે ચાલો આપણે બ્રોચ કરીએ બ્રોચિંગ પદ્ધતિનો ઉપયોગ કરીએ બરાબર છે તો હવે આના શું છે અને ગેરફાયદાય શું છે એ હું તમને પહેલાં કહી દઉં બ્રોચિંગના ફાયદા અને ગેરફાયદા બ્રોચિંગના ફાયદા બ્રોચિંગ ક્રિયાના ફાયદા ચાલો આપણે જાણીએ તો રફિંગ અને ફિનિશિંગ એમ બંને ક્રિયાઓ ટૂલના એક જ પાસામાં થાય છે એટલે એક જ સ્ટ્રોકમાં મિત્રો રફિંગ અને ફિનિશિંગ એમ બંને ક્રિયાઓ થઈ જાય છે આ એક એનો પહેલો મોટો ફાયદો છે આ પ્રક્રિયા દ્વારા આંતરિક તેમજ બાહ્ય બ્રોચિંગ ક્રિયા કરી શકાય છે ઇન્ટરનલ અને એક્સટર્નલ બ્રોચિંગ બોથ ડન બંને ક્રિયા થઈ શકે છે માસ પ્રોડક્શન કરવું હોય એના માટે આ અગત્યનું છે આમ જથ્થાબંધ ઉત્પાદન ક્રિયામાં ઉત્પાદન દર ઊંચો મળે છે અને મિત્રો આની એક્યુરેસી પણ બહુ મહત્ત્વની છે બ્રોચિંગ ક્રિયામાં એક્યુરેસી હાઈલી એક્યુરેટ જોબ આપણને મળે છે પ્લસ ઓર માઇનસ ઝીરો પોઈન્ટ જીરો જીરો ઝીરો સેવન ફાઈવ મિલીમીટરની એક્યુરેસી અને ફિનિશિંગ તો કે ફિનિશિંગ ઝીરો પોઈન્ટ ઝીરો 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 આઠ મિલીમીટરની ફિનિશિંગ મેળવી શકાય છે આમ હાઈલી એક્યુરેસી અને હાઈલી ફિનિશિંગવાળો જોબ આપણને બ્રોચિંગ પ્રક્રિયામાં મળે છે આ એનો એડવાન્ટેજ છે અર્ધકુશળ કારીગર પણ આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકે છે એટલે કે સેમી સ્કિલ પર્સન સ્કિલ તો હોવી જ જોઈએ મિત્રો હાઉ અનસ્કિલ પર્સન આ બ્રોચિંગ ક્રિયા કરે તો એને ઈજા થઈ શકે છે એટલે હાવ અનસ્કિલ પર્સન નહીં પરંતુ અર્ધકુશળ કારીગર એટલે કે સેમી સ્કિલ પર્સન પણ આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકે છે એટલે મિત્રો અહીં સ્પષ્ટ લખ્યું છે કે અર્ધકુશળ કારીગર આનો ઉપયોગ કરી શકે એટલે કે હાવ આવડતું જ ન હોય મિત્રો બ્રોચિંગ કરતાં એને બ્રોચિંગ કરવું નહીં બરાબર હવે બ્રોચિંગના ગેરફાયદા શું છે ચાલો આપણે બ્રોચિંગના ગેરફાયદા જાણીએ બ્રોચ ટૂલની કિંમત વધારે હોય છે કારણ કે આપણે આગળ જોઈ ગયા એ મિશ્ર ધાતુનો બનેલો છે અને એ મિશ્ર ધાતુ જે છે એ એની કિંમત પણ વધારે હોય છે એટલે બ્રોચ ટૂલની કિંમત વધારે હોય છે બ્રોચ એક જ પ્રકારનું કાર્ય કરે છે તેથી તેની બનાવટ કે ગ્રાઇન્ડિંગ ખર્ચાળ છે બ્રોચનું કાર્ય શું મિત્રો બ્રોચિંગ કરવાનું એટલે એ બીજે ક્યાંય આનો ઉપયોગ કરી શકાતો નથી એટલે એક જ પ્રકારનું કાર્ય કરે છે બીજે ક્યાંય ઉપયોગમાં આવતું નથી એટલે એ આપણે ખર્ચાળ ગણી શકાય વધારે લંબાઈના જોબનું બ્રોચિંગ કરી શકાતું નથી લેન્થ અહીં એક પાર્ટ બને છે કે નાનું જોબ હોય તો જ એનું બ્રોચિંગ કરી શકાય છે વધારે લંબાઈના જોબનું બ્રોચિંગ કરી શકાતું નથી આ એનો એક બીજો ડિસએડવાન્ટેજ અથવા લેક ખામી ઉણપ તમે જે કહો તે હવે અડચણરૂપ સપાટીઓમાં બ્રોચિંગ કરી શકાતું નથી આ એનો ત્રીજો ગેરફાયદો વધારે મટિરિયલ કટ કરવા માટે બ્રોચિંગનો ઉપયોગ કરી શકાતો નથી આ એનો ચોથો ગેરફાયદો મટિરિયલનો જથ્થો વધારે હોય તો ત્યાં બ્રોચિંગનો ઉપયોગ ન થઈ શકે ભાઈ હવે બ્રોચિંગ દરમિયાન જોબને વધારે મજબૂતાઈથી પકડાવી શકાય તેવી રચના હોવી જોઈએ એવી રચના આપણી પાસે છે નહીં એક સામાન્ય બ્રોચિંગ ફિક્સર આપણે વાપરીએ છીએ બરાબર છે સાવ સિમ્પલ છે પરંતુ આપણે સારું ફિક્સર બનાવવું જોઈએ પરંતુ એ અહીં આપણે ઉપયોગ કરી શકતા નથી આમ બ્રોચિંગ દરમિયાન જોબને વધારે મજબૂતાઈથી પકડાવી શકાય તેવી રચના અહીં છે નહીં એ એક મોટો ગેરફાયદો છે બ્રોચિંગના ઉપયોગો એ આગળ આપણે જોઈ ગયા તેમ છતાં એનું આપણે અહીં પુનરાવર્તન કરી લઈએ કે બ્રોચિંગના ઉપયોગો ક્યાં ક્યાં છે કોઈ કહેશે કે ભાઈ બ્રોચિંગ તો અમે શીખી ગયા એનો ઉપયોગ ક્યાં ક્યાં કરવો શું બનાવવા માટે થઈ શકે તો એનો જવાબ છે કીવે બનાવવા માટે સ્પ્લાઇન કટિંગ કરવા માટે હેલિક્સ સ્પ્લાઇન બનાવવા માટે રાઉન્ડ હોલ ફિનિશિંગવાળા બનાવવા માટે ગિયર અને ગિયરના સેગમેન્ટ ઉત્પાદન માટે પાઇપ રેન્ચ બનાવવા માટે અનિયમિત અથવા જટિલ ઓલ બનાવવા માટે આ મિત્રો તમે બ્રોચિંગ કરવાનું એકવાર શીખી ને તો આટલું બધું બનાવી શકો સમજ્યા હવે મિત્રો આપણે પ્રશ્નોતરી પ્રશ્નોતરી જોઈએ તમે આટલું બધું સમજ્યા બ્રોચિંગનું વર્ગીકરણ બ્રોચિંગનો પ્રકાર બ્રોચિંગ મશીન આ બધા વિશે તમે માહિતી મેળવી હવે તો તમે બ્રોચિંગ ક્રિયામાં બહુ હોશિયાર થઈ ગયા હશો તો ચાલો આપણે એનું અહીં આપણે તમારી ચકાસણી કરીએ તો ચાલો બ્રોચિંગ એટલે શું મિત્રો તો પહેલાં અત્યારે હું જ જવાબ તમને આપું છું બધાના પછી આપણે એનું સ્વાધ્યાય કરીશું તો બ્રોચિંગ એટલે બ્રોચિંગ એ એક કટિંગ પ્રક્રિયા છે જેમાં ટૂલ વડે ધાતુ દૂર કરવામાં આવે છે આ ક્રિયાને બ્રોચિંગ કહે છે સો સિમ્પલ સમજ્યા ચાલો બીજો પ્રશ્ન જોઈએ બ્રોચિંગની ક્રિયાનું કયા ત્રણ ભાગમાં વિભાજન કરેલ છે આગળ આપણે જોઈ ગયા મિત્રો બ્રોચિંગની ક્રિયા રફ કટિંગ સેમિફિનિશિંગ અને ફિનિશિંગ એમ ત્રણ ક્રિયાઓમાં બ્રોચિંગનું વિભાજન કરેલ છે બ્રોચિંગનું વર્ગીકરણ ક્રિયાને આધારે કરો ક્રિયાને આધારે મિત્રો પુલ બ્રોચ પુષ બ્રોચ અને આંતરિક બ્રોચ બાહ્ય બ્રોચ આમ બ્રોચિંગનું વર્ગીકરણ ક્રિયાના આધારે કરી આપણે તો મિત્રો બ્રોચિંગનું વર્ગીકરણ રચનાના આધારે કરો તો મિત્રો બ્રોચિંગનું વર્ગીકરણ રચનાના આધારે સોલિડ બ્રોચ બિલ્ડઅપ બ્રોચ પ્રોગ્રેસિવ કટ બ્રોચ ઇન્સર્ટેડ બ્રોચ રિપ્રેસેબલ સેક્શન બ્રોચ ઓવરલેપિંગ બ્રોચ બ્રોચિંગનું વર્ગીકરણ કામગીરી આધારિત કરો તો આપણે આગળ જોઈ ગયા મિત્રો આનો જવાબ છે કીવે બ્રોચ ચોરસ બ્રોચ લંબ ચોરસ બ્રોચ સપ્લાયર બ્રોચ સેરેશન બ્રોચ ગોળાકાર બ્રોચ અને સરફેસ બ્રોચ હવે મિત્રો ઉપયોગના આધારે કરો બ્રોચિંગનું વર્ગીકરણ તો સિંગલ બ્રોચ અને કોમ્બિનેશન બ્રોચ એ કોમ્બિનેશન બ્રોચનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે એ આપણે આગળ જોઈ ગયા તમને આવડતું જઈશે તો એ ચાલો હું જવાબ આપી દઉં એટલે તમારે પુનરાવર્તન સારું થઈ જાય જ્યાં એક સાથે બંને પ્રકારની સપાટીના ઉત્પાદન માટે બે પ્રકારના કટ લેવાના હોય ત્યાં કોમ્બિનેશન બ્રોચનો ઉપયોગ કરવામાં આવે છે આવડત તમને આવડતું હશે મને ખ્યાલ હતો પુશ ટાઈપ બ્રોચ અંગે માહિતી આપો આ પ્રશ્નનો જવાબ પણ દેવા દેવા માટે તમે આતું રહેશો પણ ચાલો હું જ આનો જવાબ આપી દઉં પુશ બ્રોચ લંબાઈમાં નાના હોય છે જ્યાં ઓછા પ્રમાણમાં મટિરિયલ દૂર કરવાનું હોય ત્યાં પુશ બ્રોચનો ઉપયોગ કરવામાં આવે છે પૂછ સીધા હોય છે તેની ઉપર ટેથની સંખ્યા ઓછી હોય છે જેથી તેના વડે ધીમે ધીમે અને થોડાક પ્રમાણમાં મટીરિયલ ઘટ થાય છે દાતા હોય ઓછા હોય છે અહીં પુલ ટાઈપ બ્રોચ અંગે માહિતી આપો આ પ્રશ્નનો જવાબ દેવા માટે તમે આતુર જઈશો મિત્રો કારણ કે તમે આ આ લેસન શાંતિથી સમજ્યું છે સાંભળ્યું છે પણ આ પ્રશ્નનો જવાબ મને દેવા દો પુલ ટાઈપ બ્રોચની લંબાઈ વધારે હોય છે તે નાજુક હોય છે જોબમાંથી પસાર ના થાય ત્યાં સુધી બ્રોચ ઉપર ટેન્શન રહે છે તેની ઉપર ટીટ્સની સંખ્યા વધારે હોય છે લાંબી સપાટીનું બ્રોચિંગ કરવાનું હોય તે જગ્યાએ આ ટાઈપના બ્રોચનો ઉપયોગ કરવામાં આવે છે બ્રોચનું મટીરિયલ તમને આવડે જ છે મિત્રો ટંગસ્ટન કોમિયમ ને વેનેડિયમ સ્ટીલ વેનેડિયમ સ્ટીલ બરાબર તો ટંગસ્ટન કેટલું અઢાર ટકા ટંગસ્ટન ક્રોમિયમ ચાર ટકા વેનેડિયમ સ્ટીલ એક ટકા આ બ્રોચનું મટીરિયલ તે તમને જાણતા જ હતા બ્રોચના દાતાના ઘટકો જણાવો તમે ટીથ ટેસ્ટ કરો હો બ્રોચના દાતા એના ઘટકો ક્યાં ક્યાં છે તમને આવડે છે રેડી પણ આનો જવાબ મને દેવા દો બ્રોચના દાતાઓના મુખ્ય ઘટકો નીચે મુજબ છે રેક પીચ લેન્ડ અને રિલીફ બ્રોચિંગ પદ્ધતિ જણાવો મિત્રો આનો જવાબ પણ મને દેવા દો તમને આવડે છે હું જાણું છું બ્રોચિંગ પદ્ધતિ પુલ બ્રોચિંગ પુશ બ્રોચિંગ સરફેસ બ્રોચિંગ ને કોન્સ્ટન્સ બ્રોચ સરફેસ બ્રોચિંગ અંગે જણાવો તો મિત્રો સરફેસ બ્રોચિંગ પણ તમને આવડે જ છે તમે જાતે કરી પણ શકો એટલું તમે ધ્યાનથી હેમડું હોય છે એવું મને લાગે છે પણ આનો જવાબ હું આપીશ સરફેસ બ્રોચિંગની ક્રિયામાં જોબની સાપેક્ષમાં બ્રોચ અથવા બ્રોચની સાપેક્ષમાં જોબ ગતિ કરતો હોય છે જોબની સપાટીના ફિનિશિંગ માટે બ્રોચિંગની આ રીત અગત્યની છે આ ક્રિયા વડે ઘણી બધી સંખ્યામાં અનિયમિત અથવા જટિલ આકારનું બ્રોચિંગ કરી શકાય છે દરેક ક્રિયા માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલ બ્રોચ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે હવે પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો તો બ્રોચિંગ મશીનનું નામ આપો એ તો હવે તમે જાણી લીધું કારણ કે તમારે આગળ જતા બ્રોચિંગ મશીન લેવા હોય એવો કદાચ તમારો વિચાર પણ હોય તો ક્યાં જગ્યા ઓછી હોય તો ક્યુ બો બ્રોચિંગ મશીન લેવું વધુ જગ્યા હોય તો કેવું બ્રોચિંગ મશીન લેવું કેવો ઉપયોગ હોય કેવું બ્રોચિંગ મશીન લેવું એ તમે ધ્યાનથી સાંભળું જ છે મને ખબર જ છે તો બ્રોચિંગ મશીનના પ્રકાર ઓરિજન્ટલ બ્રોચિંગ મશીન વર્ટિકલ બ્રોચિંગ મશીન સરફેસ બ્રોચિંગ મશીન ને કન્ટિન્યુઅસ બ્રોચિંગ મશીન તમને આવડતું હતું જ ઓરિજન્ટલ બ્રોચિંગ મશીન અંગે માહિતી આપો એ પણ તમને આવડે છે તો એ આપણે એકવાર પુનરાવર્તન કરી લઈએ આ પ્રશ્નોના ઉત્તર સ્વરૂપે બરાબર છે તો ઓરિજન્ટલ બ્રોચિંગ મશીન પુલ ટાઈપના હોય છે તેની મદદથી આંતરિક અને બાહ્ય બ્રોચિંગ ઓપરેશન કરી શકાય છે આ મશીન વડે આંતરિક બ્રોચિંગ તેમજ સરફેસ બ્રોચિંગ પણ કરી શકાય છે આ પ્રકારના મશીનમાં જોબના હોલમાંથી બ્રોચને પસાર કરવામાં આવે છે જોબને મશીનની ફેસ પ્લેટ સાથે લગાડવામાં આવે છે તેનું બેડ એક હાઇડ્રોલિક સિલિન્ડર ધરાવતું હોય છે આ સિલિન્ડરમાં પિસ્ટન ઓપરેટ થાય છે તેના દ્વારા મેન રેમ પુલર હેડ વડે ઓપરેટ થાય છે આ મશીનનો ઉપયોગ કીવે સ્પ્લાઇન્ડ સ્ટોલ રાઉન્ડ હોલ તેમજ અનિયમિત આકારનું બ્રોચિંગ કરવા માટે ઓરિજિન્ટલ બ્રોચિંગ મશીનનો ઉપયોગ થાય છે તમને આવડતું હતું હવે મિત્રો નાની સાઇઝના જોબનું માસ પ્રોડક્શન વર્ક કરવાનું હોય ત્યાં કેવા બ્રોચિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે તમને આવડે છે બરાબર છે પણ મને જવાબ દેવા દો જેથી અમુક વિદ્યાર્થીએ કદાચ ધ્યાનથી સાંભળ્યું ન હોય તો તેને પુનરાવર્તન સારું એવું થઈ જાય આમ નાની સાઇઝના જોબનું માસ પ્રોડક્શન વર્ક કરવાનું હોય ત્યાં રોટરી અથવા ઓરિજિનટલ કન્ટિન્યુઅસ બ્રોચિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે આ મશીનમાં જોબને મશીનના ટેબલની ઉપર ફિટ કરવામાં આવે છે હવે પછીનો પ્રશ્ન કેવા પ્રકારના મશીનમાં બ્રોચ સાથેની સ્લાઇડ હાઇડ્રોલિક રીતે ડ્રાઈવ થાય છે સરફેસ બ્રોચિંગમાં મિત્રો આપણે આગળ જોઈ ગયા એમ સરફેસ બ્રોચિંગ મશીનમાં બ્રોચ સાથેની સ્લાઇડ હાઇડ્રોલિક રીતે ડ્રાઈવ થાય છે પૂ ટાઈપ મશીનનું નામ આપો પૂસ એટલે ધકેલવું બરાબર એને ગુજરાતી આવા પૂસ ટાઈપ મશીનનું નામ આપી દો એક વર્ટિકલ બ્રોચિંગ મશીન બરાબર આપણે આગળ જોઈ ગયા વર્ટિકલ બ્રોચિંગ મશીન એ પૂસ ટાઈપ પ્રકારનું મશીન છે જેમાં બ્રોચને ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર ધકેલવામાં આવે છે જેમાં વર્ક ટેબલની નીચેથી બ્રોચને ધકેલવામાં આવે છે આ મશીન ઓરિજન્ટલ મશીનની સરખામણીમાં ઓછી જગ્યા રોકે છે સમજ્યા હવે મિત્રો હવે પછીનો પ્રશ્ન જોઈએ પુલ ટાઈપ મશીનનું નામ આપો પુલ એટલે એનું ગુજરાતી ખેંચવું આમ પુલ ટાઈપ મશીનનું નામ ઓરિજન્ટલ બ્રોચિંગ મશીન આ મશીન પુલ ટાઈપના હોય છે તેની મદદથી આંતરિક અને બાહ્ય ઓપરેશન કરી શકાય છે આ મશીન વડે આંતરિક બ્રોચિંગ તેમજ સરફેસ બ્રોચિંગ પણ કરી શકાય છે હવે મિત્રો ફિક્સ્ચર બ્રોચિંગ ફિક્સ્ચરનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવે છે ફિક્સ્ચર એટલે આપણે જોઈએ એક સાદી પ્લેટ એમાં ખાચો એમાં જોબ ફિટ કરી દેવો એને ફિક્ચર કહે આપણે બ્રોચિંગ માટે આમ બ્રોચિંગ ફિક્સ્ચરનો ઉપયોગ ઘણા હેતુઓ માટે કરવામાં આવે છે જેમ કે કટિંગ પ્રેશર અથવા બળોનો સામનો કરવા માટે તેમજ કટિંગ ક્રિયા મુજબ ફિક્સ્ચર પ્લે હોય છે પ્લેટ હોય છે અહીં બ્રોચિંગ ક્રિયા જથ્થાબંધ ઉત્પાદન માટે કરવાની હોય ત્યાં બ્રોચિંગ ફિક્સચર વાપરવું અનિવાર્ય બને છે હવે વધારે લંબાઈના જોબનું બ્રોચિંગ કરી શકાય છે હવે મિત્રો તમને હવે મનમાં એવો પ્રશ્ન થવો જોઈએ કે બ્રોચિંગ તો આપણે શીખી કે જોબ લાંબો હોય તો એનું બ્રોચિંગ કરી શકાય તો ના તો નહીં બરાબર છે વધારે લંબાઈના જોબનું બ્રોચિંગ કરી શકાતું નથી બ્રોચિંગ સપાટી ફ્લેટ હોવી જોઈએ પ્રશ્નનો જવાબ હા બ્રોચિંગ સપાટી ફ્લેટ હોવી અનિવાર્ય છે અડચણરૂપ સપાટીઓમાં બ્રોચિંગ કરી શકાતું નથી તમે મને ધ્યાનથી સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર